નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં જે આગળનો વિડિયો લેક્ચર હતો એમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા એનો છેલ્લે આપણે અભ્યાસ કરેલો હતો. હવે ત્યારબાદ જોઈએ તો તમારી અસાઇનમેન્ટ બુકમાં 10 ખરા ખોટાઓ આપેલા છે, જે આપણે ચાર ટોપિક અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા અને બેકી સંખ્યા એના આધારિત છે. તો તમને ફરીથી યાદ કરાવી દઉં કે અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક એકડો, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ત્યારબાદ વિભાજ્ય સંખ્યા, તો જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય એને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય. ત્યારબાદ બેકી સંખ્યા, એને કહેવાય યુગ્મ સંખ્યા અથવા તો સમ સંખ્યા. એની વ્યાખ્યા એવી હતી કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય એ બધીને કેવી કહેવાય? બેકી સંખ્યા અથવા તો યુગ્મ અથવા તો સમ સંખ્યા. ત્યારબાદ ત્રીજી અથવા તો ત્રીજો આપણે આગળની જે ચોથી વ્યાખ્યા હતી, અયુગ્મ અથવા તો એકી સંખ્યા અથવા તો વિષમ સંખ્યા, કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય. બરાબર. હવે ત્યારબાદ જોઈ તો ખરા ખોટા, કે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે કહો, તમારી અસાઇનમેન્ટ બુકના જ છે. તો પ્રથમ એવું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. કે એવું કીધું કે 3 હું કોઈ પણ એકી સંખ્યા લઉં, કે ધારો કે મેં લીધી 1, પછી 3, 1, 3 અને 5, આ ત્રણે કેવી થઈ? એકી સંખ્યા. હવે એવું કીધું કે કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. તો જો આ 3 હું લઉં કે 1 વત્તા 3 વત્તા 5, તો 1 ને 3 4 4 ને 5 9, તો આ કેવી સંખ્યા મળી મને? એકી સંખ્યા. તો આ વિકલ્પ કેવો બનશે? ખોટો બનશે. કેમ? કારણ કે આપણને એવું કીધું કે કોઈ પણ 3 કેવી સંખ્યા લેવાની? એકી સંખ્યા. એનો જવાબ કેવો મળવો જોઈએ? બેકી. તો આની જગ્યાએ હું કોઈ પણ 3 સંખ્યા લઈશ તો પણ મને જવાબ કેવો મળશે? એકી જ મળશે, જ્યારે બેકી સંખ્યા મળશે નહીં. પણ જો તમને એવું કીધું હોત કે કોઈ પણ 2 સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે, કે કોઈ પણ હું કેવી લઉં 2 એકી સંખ્યા લઉં અને એનો સરવાળો કરું તો મને બેકી સંખ્યા જ મળે. જો બરોબર, એટલે આ વિકલ્પ આપણો ખોટો છે. કેમ? કે આની જગ્યાએ તમને એવું કીધું હોત કે 3ની જગ્યાએ 2 કીધું હોત તો આ વિકલ્પ કેવો બને? સાચો. પણ આપણને અહીંયા એવું કીધું કે કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે, સાચું કે ખોટું? તો એ કેવો આવશે? ખોટો વિકલ્પ. જો તમને હજુ એવું લાગે તો એક ઉદાહરણ વધુ લઈ લો. 7 છે, 7માં હું 23 ઉમેરું, એ પણ કેવી છે? ત્યારબાદ એકી સંખ્યા, એકી સંખ્યા. ત્યારબાદ હું બીજી કોઈ પણ લઉં, ધારો કે મેં લીધી 17, આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા. આ બધાને હું શું કરું? સરવાળો. તો જો 7 ને 23 કેટલા થાય? 30. 30 ને 47, બરાબર. તો આ પણ જવાબ મને કેવો મળ્યો? એકી. બેકી સંખ્યા મળ્યો નહીં. એટલે હું કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો કરીશ તો જવાબ મને કેવો મળશે? એકી સંખ્યા જ મળશે, જ્યારે બેકી મળશે નહીં. એટલે આ વિકલ્પ આપણો કેવો થાય? ખોટો. બરાબર. આ વાક્ય કેવું છે? ખોટું. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ કે કોઈ પણ 2 એકી કે બેકી સંખ્યાનો સરવાળો કે બાદબાકી પણ બેકી સંખ્યા હોય. તો અહીંયા એવું કીધું કે કોઈ પણ સંખ્યા લેવાની, એકી લ્યો કે બેકી સંખ્યા, પણ 2 સરખી લેવાની. જો 2 એકી સંખ્યા લો અથવા તો 2 બેકી સંખ્યા લો, અને બંનેનો શું કરવાનો? સરવાળો કરો અથવા તો બંનેની બાદબાકી કરો. તો જવાબ તમને કેવો મળે? બેકી સંખ્યા મળે, સંખ્યા હોય એવું પૂછ્યું. તો જો કે હું કોઈ પણ 2 પહેલાં એકી સંખ્યા લો, ધારો કે 17 અને બીજી લીધી 19, આ બંનેનો હું શું કરું? ધારો કે 17 અને 13 લો. 17 અને 13 પહેલાં બંનેનો શું કરું? સરવાળો. તો 17 વત્તા હું 13 કરું તો મને 30 મળશે. હવે એનો શું કરું? બાદબાકી કરું તો 17 માઇનસ 13 તો મને કેટલા મળશે? 4. આ પણ બેકી, આ પણ બેકી. તો જો કોઈ પણ હું 2 એકી સંખ્યા લઉં ને એનો સરવાળો કરું અને એની બાદબાકી કરું તો જવાબ મને બેકી મળે છે. બરાબર. હવે એની જગ્યાએ એવું કીધું કોઈ પણ 2 સંખ્યા લઉં, ધારો કે મેં લીધી 16 અને 4, આ બંનેનો સરવાળો કરું 16 વત્તા 4 તો જવાબ મળે 20. બીજું શું કીધું? કે 2 એકી સંખ્યાનો સરવાળો હોય અને એની બાદબાકી કરું તો 16 માઇનસ 4
તો જવાબ મને કેટલો મળ્યો 12 આ પણ બેકી એટલે આ વિધાન આપણો કેવું બનશે સાચું બરોબર કેવું બને સાચું કેમ કારણ કે હું કોઈ પણ બે બેકી સંખ્યા લઉં એનો સરવાળો કરું કે એની બાદબાકી કરો જવાબ મને કેવો મળે છે બેકી એની જગ્યાએ જો હું કોઈ પણ બે એકી સંખ્યા લઉં અને એનો સરવાળો કરું અને એની બાદબાકી કરું તો પણ જવાબ મને કેવો મળે છે બેકી સંખ્યા બરોબર ત્યારબાદ જોઈ તો આગળ ત્રીજું વિધાન એનું વાક્ય વિધાન આવું છે કે બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો જો કે બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો જો વિભાજ્ય સંખ્યા છે પણ કેવું કે તો બધી જ બેકી સંખ્યા તો જો બેકી સંખ્યા હું કોઈ પણ લઉં કે 4 છે 8 છે 16 છે આ બધી જ સંખ્યાઓ છે એ કેવી છે વિભાજ્ય છે તો આપણે સાચું લખી કે ખોટું લખી તો ખાસ તમારે એક આપણે કીધું તો બગડો બગડો યાદ રાખ કે બે છે એ કેવો છે અવિભાજ્ય છે બરોબર અવિભાજ્ય તો અહીંયા એવું કીધું કે બધી જ બેકી સંખ્યા તો આ બગડો કેવો સંખ્યા છે બેકી જ છે બરોબર તો બેકી છે પણ કેવી છે વિભાજ્ય તો આ વિધાન જો આપણે એવું કહીએ છીએ કે બધી જ બેકી સંખ્યા બધી એટલે એમાં બગડાનો પણ સમાવેશ થાય તો બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે સાચું કે ખોટું તો તરત આપણને ખબર પડે આ કેવું બને ખોટું કેમ બગડો બગડો કેવો છે અવિભાજ્ય છે અને બેકી પણ છે બરોબર જો કદાચ તમને અહીંયા વિકલ્પમાં એવું કીધું કે બે સિવાયની બધી જ બેકી સંખ્યા વિભાજ્ય છે તો સાચું બને કેમ કારણ કે બે પછી સીધી તમે લ્યો તો 4 આવે તો આ પણ કેવી છે વિભાજ્ય પછી 6 આવે 8 આવે એ બધી જ કેવી સંખ્યા બને વિભાજ્ય પણ બગડો એક જ એવી અપવાદરૂપ સંખ્યા છે જે બેકી છે અને કેવી છે અવિભાજ્ય છે બરોબર એટલે ખાસ તમારે બે યાદ રાખવાના જો એવું કીધું કે બે સિવાયની કીધી હોત તો જવાબ આપણો કેવો આવત ખરો ત્યારબાદ જો કે બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય તો જોઈ જોઈ કે બે બેકી સંખ્યા લેવાનો અને બંનેનો શું કરવાનો ગુણાકાર તો બેકી સંખ્યા ધારો કે હું 2 અને 4 બંનેનો શું કરું ગુણાકાર તો જવાબ મળ્યો 8 કેવો બેકી મળ્યો તો હા અને જગ્યાએ કોઈ પણ બીજી લઉં 10 ને 12 લઉં તો 10 × 12 120 તો આવી રીતે તમે કોઈ પણ બે બેકી સંખ્યા લેશો અને એનો ગુણાકાર કરશો તો જવાબ કેવો મળશે બેકી જ મળશે બરોબર એટલે આ વિધાન આપણું કેવું બનશે ખરું બરોબર શું કીધું બે બેકી સંખ્યાનો ગુણાકાર તો ગુણાકાર કર્યો જવાબ કેવો મળશે બેકી જ મળશે ત્યારબાદ જો કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી તો આપણે આના માટે ફક્ત આપણે વ્યાખ્યા જરૂરી છે કે અવિભાજ્ય સંખ્યાની શું હતી કે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય કેટલા હોય બે જ અવયવ એક સંખ્યા પોતે અને એક એકડો બે અવયવ હોય એ બધી સંખ્યાને કેવું કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય પણ અહીંયા જો આપણને કેવું કીધું કે બધી જ અવિભાજ્ય સંખ્યાને કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા જ નથી તો આ વિધાન કેવું બને ખોટું કારણ કે અવિભાજ્ય સંખ્યા હોય એને પણ કેટલા અવયવ હોય બે અવયવ હોય બરોબર એટલે આ વિધાન કેવું બનશે ખોટું આની જગ્યાએ એવું કીધું હોય કે બધી જ અવિભાજ્ય સંખ્યાને બે અવયવ હોય છે તો આ વિધાન કેવું બને સાચું ત્યારબાદ જો ત્રીજી કે બધી જ અવિભાજ્ય સંખ્યા બેકી સંખ્યા છે તો બધી જ અવિભાજ્ય કીધી તો અવિભાજ્ય સંખ્યા હું પહેલેથી નથી લખું તો પહેલાં 2 આ બેકી છે ત્યારબાદ જો બીજી આવશે 3 આ કેવી અવિભાજ્ય ત્યારબાદ જો 5 7 આ બધી કેવી સંખ્યાઓ થઈ એકી સંખ્યાઓ પણ આપણને અહીંયા એવું કીધેલું કે બધી જ અવિભાજ્ય સંખ્યા બેકી સંખ્યા છે તો આ વિધાન કેવું બને ખોટું બરોબર કારણ કે બધી જ અવિભાજ્ય સંખ્યા હોય બેકી નથી બધી કેવી છે એકી સંખ્યા છે ત્યારબાદ જો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 1 છે તો આ તો આપણને જોતા જ ખબર પડે કારણ કે 1 રહી
આપણે કીધેલું હતું કે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય નથી, કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે, એટલે આ વિધાન કેવું બને? ખોટું બને. કેમ? કારણ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કીધી, અને આપણે એવું પણ કીધેલું કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? બે. બરોબર. એકડો કેવી છે? અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી, એ કેવી વિશિષ્ટ સંખ્યા છે. ત્યારબાદ જો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને ઓછામાં ઓછા બે અવયવો હોય. તો જો અહીંયા તો પ્રથમ શબ્દ આવ્યો પ્રાકૃતિક, આગળનું ચેપ્ટર આપણે આખું ભણ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ, તો તરત આપણને યાદ આવે કે એકથી લઈને અનંત સુધી. તો અહીંયા એવું જ કીધું કે બધી જ પ્રાકૃતિક સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવ હોય? બે અવયવ. તો જો પ્રથમથી હું એકડો જ લઉં તો એકડાને ફક્ત એક જ અવયવ મળે, એક પોતે, બરોબર, બીજો મળે નહીં. એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઉં એને એવું કીધું કે ઓછામાં ઓછા બે અવયવ હોય, તો એકડાને એક નથી. બાકી બગડો લઉં તો જો બગડાને બે અવયવ મળે, એક બે પોતે અને એક, પછી તગડો લઉં તો તગડાને પણ બે મળે, ત્રણ અને એક, બરોબર. તો ખાસ આમાં એવું કીધું હોત કે એક સિવાયની બધી પ્રાકૃતિક સંખ્યાઓને ઓછામાં ઓછા બે અવયવ હોત તો આ વિધાન કેવું બનાત? સાચું. પણ અહીંયા આ વિધાન કેવું બનશે? ખોટું. કેમ? આપણને એવું કીધું કે બધી જ પ્રાકૃતિક સંખ્યા કીધી, જો એમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં એકનો પણ સમાવેશ થાય, જો એવું કીધું હોત કે એક સિવાયની કીધી હોત તો આપણું વિધાન સાચું બનત. પણ અહીંયા બધી જ પ્રાકૃતિક સંખ્યા એવું કીધેલું છે, એટલે જવાબ કેવો બનશે? ખોટો. ત્યારબાદ જો કે ત્રણ બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ થાય, તો ત્રણ સંખ્યા લેવાની કેવી? બેકી. તો હું લઉં અહીંયા 2 + 6 + 4, તો જો 4 ને 6 10 ને 2 12, આ કેવો આવ્યો? બેકી. તો બધી જ કેટલી સંખ્યા કીધી? બેકી સંખ્યા. કેટલી? ત્રણ. કે ત્રણ બેકી સંખ્યા લઉં અને એનો સરવાળો કરું તો જવાબ મને બેકી સંખ્યા મળે? તો હા, કે ત્રણ, કોઈ પણ તમે ત્રણ બેકી સંખ્યા લેશો અને એનો શું કરશો? સરવાળો. તો તમને જવાબ કેવો મળશે? બેકી જ મળશે. એટલે આ વિધાન કેવું બનશે? આપણું સાચું. બરોબર. ત્યારબાદ જુઓ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 4 છે. તો જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, આપણે આગળ પણ કીધું હતું અવિભાજ્ય કીધી છે એટલે કઈ આવે? બે આવે. એટલે આ વિધાન કેવું બને? ખોટું. જો આની જગ્યાએ એવો શબ્દ વાપરો હોત કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કીધું હોત, બરોબર, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે એવું કીધું હોત તો આ વિકલ્પ સાચો બનત. પણ અહીંયા આપણને એવો શબ્દ કીધેલો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 4 છે, એટલે આ વિકલ્પ કેવો બને? ખોટો. બરોબર. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું. ખાસ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા, નાના નાના પોઈન્ટ યાદ રાખવાના. બે છે એ કેવો કહેવાય? અવિભાજ્ય કહેવાય. બરોબર. ખાસ એક આ પ્રાકૃતિક સંખ્યાવાળો વિકલ્પ હતો કે પ્રાકૃતિક સંખ્યાઓ બધીને ઓછામાં ઓછા બે અવયવ હોય, તો કેમ? ખોટું. કારણ કે એકડો છે એ પ્રાકૃતિક સંખ્યા છે, પણ એને ફક્ત કેટલો અવયવ છે? એક જ અવયવ છે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું. અસ્તુ, જય હિન્દ. હવે જે આગળનો વિડીયો લેક્ચર છે એમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ એનો અભ્યાસ કરીશું.